नमस्कार मित्रों, आप सौनु एजु सफर में हार्दिक स्वागत छे। आज आप शीखीशू भारतीय संसद। तो मित्रों, भारतीय संसद शीखवा माटे आपणे एना त्रण अंग विषे अभ्यास करवो पड़े। पहला तो संसदना केटला पार्ट छे आपणे शीखी लईए। संसदना कुल त्रण पार्ट छे, त्रण अंग छे एम पण आपणे कही शकीए। एमां पहेलू छे राज्यसभा, बीजू छे लोकसभा અને ત્રીજું છે રાષ્ટ્રપતિ। આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, આ ત્રણેયનો સમન્વય થઈને આપણી ભારતની સંસદ બને છે। હવે આપણે એમાં પહેલું જોશું લોકસભા। તો મિત્રો, લોકસભાની ટોટલ સીટ 552 નક્કી કરેલી છે। કેટલી? હા, તો આપણે વાત કરતા હતા લોકસભાની। લોકસભામાં ટોટલ 552 સીટ આવેલી છે। કેટલી? ટોટલ 552 સીટ। એમાં 530 સીટ છે જે અલગ અલગ બધા જ રાજ્યોમાંથી બધા જ સંસદ સભ્યો ચૂંટાઈને આવે, એ અલગ અલગ 530 સભ્યો બધા જ રાજ્યોમાંથી। ભારતના આપણને ખબર છે ટોટલ 29 રાજ્યો છે, એમાંથી 530 સંસદ સભ્યો અલગ અલગ ચૂંટાઈને લોકસભામાં આવે છે, એની સીટ છે 530। અને જે 20 સીટ છે એ છે કેન્દ્ર શાસિત પ્રદેશોના સભ્યોની, એ પણ બધા સંસદ સભ્યો જ છે। અને એ કેન્દ્ર શાસિત પ્રદેશો છે, ફોર એક્ઝામ્પલ દિલ્હી છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પોન્ડિચેરી છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, દીવ દમન ગોવા એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે। તો એમાંથી જે 20 સંસદ સભ્યો ચૂંટાઈને આવે છે એ પણ લોકસભામાં ભળે છે। ત્યાર પછી હજી લોકસભામાં બીજા બે એંગ્લો ઇન્ડિયન સભ્યોનું, જો રાષ્ટ્રપતિને એવું લાગે કે આ બે એંગ્લો ઇન્ડિયન સભ્યો છે એનું કોઈ પ્રતિનિધિત્વ લોકસભામાં છે નહીં, તો બે સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। હા, તો હવે આપણે વાત કરીશું લોકસભાની સંરચના કેવી રીતના, લોકસભા બને છે કઈ રીતના, અને લોકસભામાં સંસદ સભ્યો ચૂંટાઈને કઈ રીતના આવે છે। જે આપણે વાત કરી 552 સીટ છે, એમાંથી 530 રાજ્યોના પ્રતિનિધિત્વ કરે છે સંસદ સભ્યો, 20 સંસદ સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાઈને આવે છે, અને 2 સભ્યો રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે એંગ્લો ઇન્ડિયનની। હવે રાજ્યોના જે પ્રતિનિધિત્વ છે એ કઈ રીતના આવે છે? તો રાજ્યોના જે સભ્યો છે, જે 530 સભ્યો છે, એ અલગ અલગ નિર્વાચન ક્ષેત્ર, મીન્સ અલગ અલગ જે સંસદીય ક્ષેત્ર છે, આપણા ગુજરાતમાં જો એક અમરેલી છે, અમરેલી, પછી અમદાવાદ છે, પછી રાજકોટ છે, આ અલગ અલગ જે નિર્વાચન ક્ષેત્રો છે, મીન્સ સંસદીય ક્ષેત્રો છે, એમાંથી એક એક સાંસદ ચૂંટાઈને આવે, એક સાંસદ અમદાવાદથી આવે, એક રાજકોટથી આવે, આવી રીતના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ એક એક સ્પેશિયલ એને એક સંસદીય ક્ષેત્ર નક્કી કરેલું હોય, અને એમાંથી એના લોકો બધા મત આપે, અને પછી એક સંસદ સભ્ય ચૂંટીને દિલ્હી લોકસભામાં મોકલે। પછી જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે, એમના 20 સભ્યો જે આવે છે એ ત્યાંના લોકો, કેન્દ્ર શાસિત પ્રદેશોના લોકો એમને ચૂંટે છે અને દિલ્હી મોકલે છે। પછી રાષ્ટ્રપતિને એવું લાગે કે બે સભ્યો છે એંગ્લો ઇન્ડિયન સભ્યો સંસદ લોકસભામાં નથી, તો એમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। હવે આપણે બીજો ટોપિક સંસદનો ભણીશું, રાજ્યસભા। તો મિત્રો, રાજ્યસભાની સંરચના કઈ રીતના બને છે, રાજ્યસભા કઈ રીતના બને છે? તો રાજ્યસભા એ તો પહેલા ઉપલું ગૃહ છે। રાજ્યસભા એ કેવું ગૃહ છે? ઉપલું ગૃહ, મીન્સ મોટાઓની સભા। આને એવું પણ કહેવામાં આવે છે કે મોટાઓની સભા તરીકે રાજ્યસભાને ઓળખવામાં આવે છે। ટોટલ રાજ્યસભામાં 250 સીટ છે। ટોટલ રાજ્યસભામાં કેટલી સીટ છે? 250 સીટ। એમાંથી 238 સભ્યો છે એ રાજ્યસભા અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિત્વ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરે છે। રાજ્યસભામાં પણ લોકસભાની જેમ જ 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે। આ 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કેના આધારે કરે એવો આપણને પ્રશ્ન થાય, તો એમાં સ્પેશિયલ બંધારણમાં લખેલું છે, કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 એવા સભ્યોની નિમણૂક કરી શકે કે જે કળા, મીન્સ કોઈ પણ સાહિત્ય, વિજ્ઞાન કે સમાજ સેવા કે અલગ અલગ કોઈ પણ વિષયમાંથી પારંગત હોય, તો એવા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે। આવા શું કામ રાષ્ટ્રપતિ આવા સભ્યોની નિમણૂક કરે એવો આપણને પ્રશ્ન થાય, એનું કારણ છે કે કોઈ પણ ખૂબ જ પ્રસિદ્ધ વ્યક્તિ હોય અને એને સંસદ સભ્ય તરીકે એને ચૂંટાઈને સંસદમાં જવું ન પડે, એટલા માટે સ્પેશિયલ 12 સભ્યોનું રિઝર્વેશન રાષ્ટ્રપતિએ રાખેલું છે, જે રાષ્ટ્રપતિની ઈચ્છા પડે એવા 12 સભ્યોનું નિમણૂક કરે છે। પણ એ કેન્દ્ર સરકાર જે 12 સભ્યોની ભલામણ કરે મોટાભાગે એ રાષ્ટ્રપતિ નિમણૂક કરતા હોય છે।
ફોર એક્ઝામ્પલ હેમા માલિની હતા તો એક વેલ નોન એક્ટ્રેસ હતા, એ રાજ્યસભામાંથી ચૂંટાતા હતા. પછી સચિન તેંડુલકર છે, એ પણ રાજ્યસભાના જ સભ્ય છે. એ સંસદ સભ્ય ખરા, પણ એ લોકસભામાંથી કોઈ વ્યક્તિઓ એમને ચૂંટીને સંસદમાં મોકલેલા નથી. પણ જે સચિન તેંડુલકર છે એમનું એ રાષ્ટ્રપતિ એમને પસંદ કર્યા અને સંસદ સભ્ય તરીકે નિમણૂક કર્યા છે. એવી રીતના એમાં કોઈ વિજ્ઞાનમાં કોઈ વ્યક્તિ ખૂબ આગળ હોય, વૈજ્ઞાનિક હોય, સાયન્ટિસ્ટ હોય, તો એમની પણ નિમણૂક રાષ્ટ્રપતિ આ 12 સભ્યોમાંથી એક સભ્ય તરીકે સંસદમાં કરી શકે છે. હવે સંસદ સભ્યની ત્રીજો એક પોઈન્ટ છે, એ છે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ આમ તો સંસદની કોઈ બેઠકમાં કેમ ભાગ નથી લેતા, પણ તો એને એક સંસદનું એક અભિન્ન અંગ ગણવામાં આવ્યું છે. શું કામ? કારણ કે સંસદમાં જે લોકસભા અને રાજ્યસભામાંથી જે ખરડાઓ આ બંને ગૃહમાંથી પસાર થાય, પણ જો એમને રાષ્ટ્રપતિ મંજૂરી ન આપે તો એ ખરડો કાનૂન બની શકતો નથી. રાષ્ટ્રપતિ આમ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો રાજ્યસભામાં રાષ્ટ્રપતિ સંસદના એક પણ ગૃહના સભ્ય નથી, એ સંસદમાં બેસતા પણ નથી. એમને સંસદનું એક અભિન્ન અંગ તરીકે ગણવામાં આવે છે. કારણ કે કોઈ પણ ખરડો જ્યારે સંસદમાંથી પસાર કરવામાં આવે, લોકસભામાંથી, ત્યાર પછી રાજ્યસભામાંથી, પણ છેલ્લે એમને મંજૂરી રાષ્ટ્રપતિ આપે છે, એટલે સંસદનું અભિન્ન અંગ ગણવામાં આવે છે. અને બીજા પણ ઘણા સંસદના અગત્યના કામો છે એ રાષ્ટ્રપતિ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ સંસદનું સત્ર બોલાવવાનું કામ, પછી બીજું એક અગત્યનું કામ લોકસભાને ભંગ કરવાનું કામ પણ રાષ્ટ્રપતિ કરતા હોય છે. પણ એ પોતાની રીતના લોકસભાને ભંગ ન કરી શકે, આપણે આગળ ભણીશું. જ્યારે કેન્દ્ર સરકાર એવો રાષ્ટ્રપતિને અભિપ્રાય આપે કે હવે અમે અમારી સરકાર યોગ્ય રીતના કામ નથી કરી શકતી, અમને સંપૂર્ણ બહુમત હવે નથી મળે, એમ અમે સરખી રીતના કામ નથી કરી શકતા, તો તમે વડાપ્રધાન જ્યારે કેન્દ્ર સરકારના પ્રતિનિધિત્વ તરીકે એમ એમ કહે કે હવે લોકસભાને ભંગ કરી દો. ફોર એક્ઝામ્પલ ઇન્દિરા ગાંધીએ લોકસભાને ભંગ કરાવી હતી, તો રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરવાનું પણ કાર્ય કરે છે. અને જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે એ વટ હુકમ બહાર પાડતા હોય છે. શું? વટ હુકમ. આ વટ હુકમ બહાર પાડવાનું કામ પણ રાષ્ટ્રપતિ સુપેરે નિભાવતા હોય છે, એટલે જ એમને સંસદના એક અભિન્ન અંગ તરીકે ગણવામાં આવે છે. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત ઇડ્યુ સફર લખી સર્ચ કરી આ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.